નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. આ એક વિશેષ અહેવાલ છે અને અહેવાલ છે એક સોંગ. જી હા, ગાડીવાલા આયા ઘરસે કચરા નિકાલ. આ સોંગ આપે સાંભળ્યું હશે જ્યારે જ્યારે નવસારી વિજલપોર નગરપાલિકાની ગાડીઓ તમારા ઘરે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે આવતી હશે ત્યારે. જી હા, બરાબર છે. પણ બન્યું છે એવું કે છેલ્લા બે દિવસથી આ ગાર્બેજની ગાડીઓને, આ કચરાની ગાડીઓને લાગ્યું છે મોટું ગ્રહણ. કારણ કે નવસારી વિજલપોર નગરપાલિકાની સૌથી મોટી ડમ્પિંગ સાઇટ એવા બંદર રોડ ઉપર સ્થાનિકોએ વિરોધ કર્યો છે. વિરોધ કરવાનું કારણ છે કે એમને મૂળભૂત સુવિધાઓ મળતી નથી. છેલ્લા 3 મહિનાથી એઓ પાણી માટે વલખા મારી રહ્યા છે. ગંદુ પાણી મળે છે, અનિયમિત પાણી મળે છે અને છેલ્લા 2 દિવસોથી તો એટલા બધા વિફર્યા છે કે એમણે પાઇપોવાળા મૂકી અને રસ્તાઓ બંધ કરી દીધા છે, જેનો અહેવાલ અમે આપને બતાવ્યો હતો. પણ બન્યું છે એવું કે હવે ગઈકાલે તો ડોબી તળાવ જે ખરું, એ ડોબી તળાવની પાસે એ લોકોએ કચરો ખાલવવાની શરૂઆત કરી હતી. પણ ત્યાંના પણ જ્યારે સ્થાનિકોએ વિરોધ કર્યો તો ત્યાં પણ બંધ કરી દેવામાં આવ્યું. એક બાજુ કહેવાય છે કે ડોબી તળાવને આપણે બ્યુટિફિકેશન કરીશું, ડોલી તળાવની પાસે આપણે મીઠા મધુર જળ પાણીની યોજના લાવીશું, ડોલી તળાવ પાસે આપણે નવીનીકરણ કરીશું અને ત્યાં જ કચરો ખાલવવા જાય તો સ્થાનિકો વિફર્યા તો ત્યાં પણ કચરો બંધ કરાવી દીધો. તો બન્યું છે એવું કે હવે આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો એ દ્રશ્યો છે વિજલપોર નગરપાલિકાના. જી હા, ભૂતકાળમાં વિજલપોર નગરપાલિકા ધમધમ ધમતી હતી, જ્યારે આજે એ નવસારી વિજલપોર નગરપાલિકાની એક કચેરી માત્ર બની ગઈ છે. અને આજની વાત કરીએ, હાલની વાત કરીએ તો એ તો બની ગયો છે ડમ્પિંગ સાઇટનો ડેપો. કારણ કે નવસારી વિજલપોર નગરપાલિકાની, વિજલપોર જે પાલિકાની કચેરી છે એ વિજલપોર પાલિકાની કચેરીની અંદર 12 વાહનો, જેમાં ટ્રેક્ટર, 407 છોટા હાથીઓથી લઈ અને 12 બે ટ્રેલર, એટલે કુલ 14 ગાડીઓ 12 પટાંગણની અંદર અને 2 ગાડીઓ પટાંગણની બાજુનો જે ખુલ્લો પ્લોટ છે એ પ્લોટની અંદર મૂકવામાં આવી છે. અને 14 ગાડીઓ કચરાથી ફૂલ છે. એટલે ગૃહિણીઓ સચેત થઈ જજો, આવતીકાલે કદાચ કેરીના ગોટલાઓ તમારે ધોઈ સૂકવી અને એમાંથી મુખવાસ બનાવવો પડે એવી પણ શક્યતાઓ દર્શાવી રહી છે. કારણ કે આજે રાત્રે જે પ્રમાણે અમને ખબર મળી છે એ પ્રમાણે 10 વાગે રાત્રે જીગીશભાઈ શાહ પાલિકા પ્રમુખ બંદર રોડ ઉપર જવાના છે. સ્થાનિકોને પાણી મળી ગયું કે નહીં એની ચકાસણી કરવાના છે અને જો પાણી મળી જાય તો સાઇટ આવતીકાલથી ચાલુ થશે. તો કદાચ કાલનો દિવસ તમારા ઘરથી કચરો ન પણ ઉચકાય એ પ્રશ્નાર્થ છે. તો હવે જોવાનું રહ્યું કે આ પાણી બંદર રોડવાસીઓને મળે છે કે નહીં, અને આજે ગ્રહણ લાગ્યું છે કચરાની ગાડી ઉપર એ દૂર થાય કે નહીં, નહીં તો કાલે આ ગીત સાંભળવા નહીં મળે. ગાડીવાલા આયા ઘરસે કચરા નિકાલ, તો ચિંતા કરશો નહીં. આવા જ સમાચારો નિહાળવા માટે જોતા રહો નવસારી લાઈવ.